તમે જ્યારે પોલીસ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની મદદ માગો છો ત્યારે બહુ જ સહજ છે કે તમે મુશ્કેલીમાં છો પરંતુ અનેક વખત તમે જ તમારી મુશ્કેલીમાં વધારો કરો છો જો તમારે પોલીસ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની જરૂર પડે છે તો આ વસ્તુનું ધ્યાન રાખજો જેથી તમને તરત મદદ મળે અને તમારી મુશ્કેલીમાં ઘટાડો થાય શું વાત છે તે જ મુદ્દા ઉપર આજે મારે તમને કંઈક કહેવું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયા વાત કરવી છે ખૂબ જ સામાન્ય પરંતુ આ સામાન્ય વાત તમારા મારા અને આસપાસના લોકોના જીવનમાં ખૂબ મહત્વની છે આપણે આમ તો સામાન્ય રીતે પોલીસને તિરસ્કારીએ છીએ પરંતુ જ્યારે આપણે પીડામાં હોઈએ મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણને સૌથી પહેલી કોઈની યાદ આવતી હોય તો તે પોલીસ છે ફાયર બ્રિગેડ હોય પોલીસ હોય કે એકસો આઠ હોય આપણને તેની જરૂર આપણા જીવનની અસામાન્ય સંજોગોમાં જ તેમની જરૂર પડે છે પરંતુ ઘણી વખત પછી આપણે એવો આરોપ કરીએ છીએ કે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે મોડું આવ્યું પોલીસ ઘટના સ્થળે મોડી આવી એમ્બ્યુલન્સ મોડી આવી તો આવું કેમ થાય છે તેની જ આજે મારે વાત કરવી છે તો મેં કેટલાક મુદ્દાઓ તાર્યા છે કે આવું કેમ બને છે પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ કેમ ઘટના સ્થળે મોડી આવે છે કેમ આપણને મદદ માટે રહેલા લોકો યોગ્ય સમયે યોગ્ય રીતે મદદ કરી શકતા નથી તો મને એવું લાગે છે કે જે કંઈ સરકારી દ્વિધાઓ છે કે સરકારી સમસ્યાઓ છે તેનું તો સરકાર નિરાકરણ લાવશે પરંતુ કેટલીક ભૂલો આપણા તરફથી થાય છે એ જ ભૂલો વિશે વાત કરવી છે જેથી કરી આપણને બચાવવા માટે સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે તેનો આપણે મહત્તમ ઉપયોગ યોગ્ય રીતે કરી શકીએ સૌથી પહેલાં જ્યારે કોઈ ઘટના ઘટે અકસ્માત થાય આગ લાગે કે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે આપણને પોલીસ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે સૌથી પહેલાં યાદ રાખો ભયભીત થશો નહીં સામાન્ય રીતે આપણે ભયભીત થઈ જઈએ છીએ અને આપણે આપણું વર્તન જે હોય છે અસામાન્ય બની જાય છે એટલે સૌથી પહેલાં પોલીસ કે ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સને જાણ કરવા માટે ફોન કરો ત્યારે એક ક્ષણ માટે મનને શાંત કરો મન ઉપર નિયંત્રણ મેળવો કે તમારે કયા પ્રકારની કેવી મદદ જોઈએ છે એ પહેલાં નક્કી કરી લો અને શાંતિથી પોલીસને કે ફાયર બ્રિગેડને જણાવો કે અમારી આ તકલીફ છે આટલી મુશ્કેલીઓ છે અમને તમારી મદદ મોકલી આપો એ સ્પષ્ટ શબ્દો કહો સામાન્ય રીતે મેં લોકોને ફોન કરતા જોયા છે અકસ્માતના સ્થળે તાત્કાલિક પહોંચો તાત્કાલિક આવો મોટી ઘટના થઈ ગઈ છે હવે આપણે જ્યારે નજર સામે આ ઘટના જોઈએ છે ત્યારે આપણને ઘટના મોટી લાગે છે અને મોટી પણ હોય છે આપણા માટે પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં કે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કે એમ્બ્યુલન્સના કંટ્રોલ રૂમમાં બેઠેલી વ્યક્તિને કઈ રીતના એ ઘટના સમજાય એમની પાસે આપણામાં દરેકના માથા ઉપર તો કેમેરા ફિટ થયા નથી કે એમને બધું જ ત્યાં દેખાય આપણે શબ્દ દ્વારા એક વાત કહેવી પડશે કે મામલો શું છે તો સૌથી પહેલાં શાંત થઈને આખો મામલો તેમને ધીરજપૂર્વક સમજાવો પછી જે અગત્યની બાબત છે કે ખરેખર શું બન્યું છે માર્ગ અકસ્માત છે આગ લાગી છે કોઈ રસ્તામાં ઘવાયું છે દુર્ઘટના ઘટી છે શું થયું છે એની આપણે સ્પષ્ટ માહિતી આપીશું તો કંટ્રોલ રૂમમાં જે અધિકારી બેઠા છે તેમને ખબર પડશે કે આપણા સુધી કઈ મદદ કેવી રીતના મોકલવી છે એ આપણે કહી શકતા નથી એના કારણે એવું બને છે કે એકનો સંદેશો કોઈક બીજાને મળે છે અને બીજો ત્યાં મોડો પહોંચે છે એટલે સૌથી પહેલાં તો તમે જે વિસ્તાર વિશે વાત કરો છો તે વિસ્તાર ક્યાં આવેલો છે એ સ્પષ્ટ કરો આપણે જ્યાં રહીએ છીએ અથવા આપણે જ્યાં કામ કરીએ છીએ સામાન્ય રીતે આપણને એ પણ ખબર હોતી નથી કે કયા પોલીસ સ્ટેશનની હદ છે મારું ઘર કયા પોલીસ સ્ટેશનમાં આવે છે મારી મારી ઓફિસ કયા પોલીસ સ્ટેશનમાં આવે છે દરેક નાગરિકને ખબર હોવી જોઈએ એટલા માટે કે જ્યારે તમે કંટ્રોલ રૂમને જાણ કરું કે અમારે મદદ જોઈએ છે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં તેમને કહો કે ભાઈ કે સાહેબ અમને અમે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહીએ છીએ અને અમારી ત્યાં નારણપુરા પોલીસ સ્ટેશનની હદ લાગે છે આવું એટલા માટે કહેવાનું કે નારણપુરા ઘાટલોડિયા અને વાડજ આ ત્રણેય વિસ્તાર નજીકના છે એ કંટ્રોલ રૂમમાં બેઠેલા માણસને ખબર નથી કે નારણપુરામાં જે માણસ ફોન કરી રહ્યો છે પોલીસ સ્ટેશનથી મદદ મોકલવાની છે કે વાડક પોલીસ સ્ટેશનથી મદદ મોકલવાની છે એટલે સૌથી પહેલું કામ તમે કરજો કે જાણી લેજો કે તમે જ્યાં રહો છો અથવા જ્યાં કામ કરો છો એ વિસ્તાર કયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે નહીં તો શું થાય કે માની લો કે તમે ફોન કર્યો અને પીસીઆર વાન આવી ગઈ તમારી લે સામાન્ય રીતે મેં આવું જોયું છે મારી નજર સામે જોયું છે કે એ પીસીઆર વાનના માં જે જવાબદાર અધિકારી છે પોતાની જવાબદારી ટાળવા માટે એવું કારણ આપે છે કે આ અમારી હદ નથી આ ફલાણાની હદ છે તો આપણે સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે અધિકારીઓ આવા બહાના ન કાઢે તે માટે આપણે આપણું પોલીસ સ્ટેશન કયું લાગે છે તે જાણી લેવાની જરૂર છે ખાસ કરી રસ્તો પસાર થઈ રહ્યો હોય છે ત્યારે એવું બને કે અમદાવાદનો એક રસ્તો છે રસ્તાનો એક તરફનો છેડો નારણપુરા પોલીસ સ્ટેશનની હદ છે અને બીજો છેડો નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદ છે તેવા કિસ્સામાં આવું અનેક વખત બનતું હોય છે એટલે એ પણ એક સમજદાર નાગરિક તરીકે એક શિક્ષિત નાગરિક તરીકે આપણે એ પણ સમજી લેવાની જરૂર છે કે રોડના બે છેડા કયા વિસ્તારની અંદર આવે છે હવે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે આપણે એવી ફરિયાદ કરીએ છીએ કે ફાયર બ્રિગેડ પૂરતા સાધનો સાથે નહોતો આવ્યું ફાયર બ્રિગેડ પૂરતા સ્ટાફ સાથે નહોતો આવ્યું તો આવું કેમ બને છે તો જ્યારે હું સો નંબર ઉપર કે એકસો એક પર ફોન કરું છું ત્યારે ત્યાં બેઠેલા અધિકારીને તેની ગંભીરતા નથી ખબર ઉદાહરણરૂપે કહું કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આગ લાગી એવો અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો એટલે પહેલું વેહિકલ ત્યાં રવાના થયું એ વેહિકલ ત્યાં પહોંચ્યું ત્યારે એને જોયું કે આગની વિકરાળતા ખૂબ મોટી છે અને આગ પાંચમા છઠ્ઠા કે સાતમા માળે લાગી છે હવે જે સ્ટાફ પહોંચ્યો એ સ્ટાફને ખબર પડી કે આ આગ સુધી પહોંચવા માટે એમને સ્નોરકેલ સીડીની હાઇડ્રોલિક સીડી જે આવે છે એની જરૂર છે એટલે એણે હાઇડ્રોલિક સીડી માટે કંટ્રોલ રૂમને ફરી જાણ કરી એ હાઇડ્રોલિક સીડી આવતા

તો આ ખાસ સમજવાની જરૂર છે કે બનાવ કેટલો ગંભીર છે માની લો કે કોઈ જગ્યાએ ત્રણ ચાર હજારનું ટોળું ભેગું થયું છે અને કોઈ મામલો વધારે ગંભીર બન્યો છે તમે પોલીસને જાણ કરો ત્યારે સમજાવો કે અહીંયા વધારે માત્રામાં પોલીસ ફોર્સની જરૂર પડશે કારણ કે પીસીઆર એક કોન્સ્ટેબલ એક કોન્સ્ટેબલ હોય છે એ ચાર હજાર માણસ સામે શું કરી શકશે તો આ પણ એક સમજવાની જરૂર છે જ્યારે આપણે ખાસ કરી મેં એવું તકલીફ જોઈ છે એમ્બ્યુલન્સમાં કે એમ્બ્યુલન્સ મોડી આવે છે એનું શું કારણ છે તો સામાન્ય નાગરિકને એની ખબર નથી અને સરકારે પણ એ દિશામાં ખાસ કોઈ પ્રયાસ કર્યા નથી આજે એકસો આઠ નંબરની મદદ આપણે માગીએ છીએ ઉત્તમ સેવા છે બહુ લોકોના જીવ એકસો આઠ બચાવે છે પરંતુ એની એક મર્યાદા એવી છે કે એકસો આઠનો જે કંટ્રોલ રૂમ છે એ માત્ર અમદાવાદમાં છે તમે લાઠીથી ફોન કરો અમરેલીના તો પણ એ ફોન અમદાવાદમાં આવે છે તમે ડાંગ કે વઘઈથી ફોન કરો તો પણ એ અમદાવાદમાં જ એ ફોન આવે છે હવે જ્યારે આપણને એમ્બ્યુલન્સની જરૂર પડે છે સ્વાભાવિક છે કે કોઈ બીમાર છે કોઈ અકસ્માત થયો છે ત્યારે આપણે ડરી ગયેલા હોઈએ છીએ મેં પહેલાં જ કહ્યું કે પહેલાં એ ડર ઉપર નિયંત્રણ મેળવવું તમે ના ડરશો એવું હું કહેતો નથી કારણ કે હું પણ ડરું છું મને પણ આવી ઘટનાઓ વખતે ડર લાગે છે પણ એ ડર ઉપર નિયંત્રણ મેળવવું અને તમે જ્યારે એકસો આઠના કંટ્રોલ રૂમને ફોન કરો ત્યારે સૌથી પહેલાં એ સ્પષ્ટ કરો કે તમે કયા શહેરમાંથી બોલો છો કારણ કે આપણે એવું માની લીધું છે કે આપણને એવી સમજ છે કે હું અમરેલીમાંથી ફોન કરું કે હું ડાંગમાંથી ફોન કરું કે હું છોટા છોટાઉદેપુરમાંથી ફોન કરું તો મારો ફોન એના જ શહેરના કોઈ કંટ્રોલ રૂમમાં જાય છે પણ તેવું થતું નથી એ ફોન અમદાવાદ આવે છે અમદાવાદના અમદાવાદમાં એક અલકાપુરી સોસાયટી છે આવું બનેલું છે અમદાવાદની અલકાપુરી સોસાયટીમાં કોઈ ઘટના થઈ અને અલકાપુરીમાં આવો આવો બનાવ બન્યો છે એમ્બ્યુલન્સ મોકલો તેવો સંદેશો મળ્યો હવે જે એકસો આઠના કંટ્રોલ રૂમમાં જે રિસિવર બેઠો હતો જે મેસેજ નોંધી રહ્યો હતો તેણે હું માની લીધું કે અલકાપુરી એટલે વડોદરાનું અલકાપુરી વિસ્તાર છે એટલે એણે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં નજીકમાં રહેલી એમ્બ્યુલન્સને સૂચના આપી કે ફલાણા સરનામે પહોંચો હવે અલકા વડોદરાના અલકાપુરીની એમ્બ્યુલન્સને ત્યાં જ કરી ફર્યા કરી ફર્યા કરી એની એવી કોઈ જગ્યા ન મળી ખરેખર એમ્બ્યુલન્સને અમદાવાદના નવરંગપુરામાં આવેલી અલ્કાપુરી સોસાયટીમાં પહોંચવાનું હતું અને ત્યાં એમ્બ્યુલન્સ ન પહોંચી તો આવું ન બને તે માટે ખાસ કરી શહેરનું નામ કો વિસ્તારનું નામ કો ને સ્પષ્ટ આપો હવે આપણે ત્યાં એવું હોય છે કે ઘણી બધી સોસાયટીઓ બહુ અંદરના વિસ્તારમાં હોય છે તો જ્યારે જ્યારે અને ખાસ કરી રાતના સમયે ફાયર બ્રિગેડ કે પોલીસ કે એમ્બ્યુલન્સની જરૂર પડે ને ત્યારે એમને કોલ તો કરી દો સંદેશો તો આપો પરંતુ કોઈ નજીકના સગા કે નજીકના મિત્રને રસ્તા મુખ્ય રસ્તા ઉપર મોકલી આપો કારણ કે મુખ્ય રસ્તાથી તમારી કે મારી કે બીજા કોઈની જેને મદદની જરૂર છે ને સોસાયટી કેટલી અંદર છે ગલી કુચીમાં છે એ ડ્રાઈવરને કે એના પાયલોટને નથી ખબર એટલે મુખ્ય રસ્તા ઉપર એમ્બ્યુલન્સને રસ્તો બતાડવા માટે ફાયર બ્રિગેડને રસ્તો બતાડવા માટે કોઈક નજીકના મિત્રને ઊભો રાખો આવું ખાસ કરી રાત્રે એટલા માટે તકલીફ પડે છે કે રાત્રે બે વાગે કોઈને એમ્બ્યુલન્સની જરૂર પડી એમ્બ્યુલન્સ આવી મુખ્ય રસ્તા ઉપર ફર્યા કરે છે ફર્યા કરે છે રાત્રે સરનામું પૂછે તો પણ કોને પૂછે એટલે સારવારમાં વિલંબ થાય છે ને ઘણી વખત વિલંબને કારણે માણસનું મૃત્યુ પણ થાય છે તો આ એક નાનકડી રાખો કોઈ સગાને રસ્તા ઉપર આપો હવે વાત છે સરકાર પક્ષની આપણે ત્યાં એક એવું ચાર્ટર બનેલું છે કે અમદાવાદમાં કે વડોદરામાં કે સુરતમાં આખા ગુજરાતનું છે કે ફાયર બ્રિગેડને કોલ મળ્યો પછી એ કોલ મળ્યા પછી ફાયર બ્રિગેડનું વાહન પોલીસનું વાહન કે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મદદ કરવા સુધી કેટલા સમયમાં પહોંચી જેને કહેવામાં આવે છે રિસ્પોન્સ ટાઈમ આ રિસ્પોન્સ ટાઈમનું આપણે ત્યાં ખૂબ જ લેકિંગ છે ફાયર બ્રિગેડનો નિયમ એવું કહે છે કે અમદાવાદ શહેરની વાત કરું છું કે અમદાવાદ શહેરમાં કોઈ પણ ફાયર બ્રિગેડને સંદેશો મળે કે આગ લાગી છે માણસ દબાયો છે દટાયો છે તો ફાયર બ્રિગેડે સાત મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચવાનું છે આવું જ પોલીસનું પણ નક્કી થયેલું છે પરંતુ શું આપણને પોલીસ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ આટલી ઝડપથી આપણા સુધી પહોંચે છે નથી પહોંચતી તેની મને ખબર છે આ બાબતે પોલીસ અધિકારીઓએ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સર્વિસ ઉપર નજર રાખતા અધિકારીઓએ મહેનત કરવાની જરૂર છે કારણ કે આપણી ત્યાં રિસ્પોન્સ ટાઈમ જળવાતો નથી માણસને કોઈ ડરાવે ધમકાવે અને હત્યા કરીને જતો રહે પછી આપણી પીસીઆર વાન ત્યાં પહોંચે છે અને પછી જવાબ તો એવો જ મળે છે અમારી હદ નથી પરંતુ સરકારને કે તંત્રને સુધારતા પહેલાં આપણે આપણી ખામીઓ સુધારીએ આ જ પ્રકારની વાત જોવા માટે નવજીવન તમે જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મને અને તુષાર પછી રજા આપશો નમસ્કાર